તો તૈયારીઓ સંપૂર્ણ અત્યારે જોવા મળી રહી છે કોરોનાને પહોંચી વળવા માટે. આ તરફ સુરતમાં પૂર્વ આરોગ્ય મંત્રીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો. કુમાર કાનાણીએ આ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે આ પત્ર લખવામાં આવ્યો. નકલી બનાવટો ખાદ્ય પદાર્થ બની રહ્યો છે. સેમ્પલો ઘણીવાર લેવાય છે, સેમ્પલો ફેલ થાય છે. આનો મતલબ સીધો થાય છે કે ખૂબ મોટા પ્રમાણમાં ભેળસેળ નકલી વસ્તુઓ ચીજવટો બનાવટ બની રહી છે. તો હું એવું ચોક્કસપણે માનું છું ખાદ્ય પદાર્થની અંદર મિલાવટ કરવી, ભેળસેળ કરવી અને નકલી વસ્તુઓ બનાવવી તો સીધો લોકોના જીવન સાથે છેડા છે. લોકોનું આરોગ્યનો મોટો પ્રશ્ન ઊભો થયો છે અને કેન્સર જેવા ભયંકર રોગો આનાથી થતા હોય છે. તો આને માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, આરોગ્ય વિભાગની કાર્યવાહી ખૂબ જ બેદરકારીપૂર્વક ચાલી રહી છે અને એ કાર્યવાહી કરવા માટે વિભાગ દ્વારા ખૂબ જ પ્રયાસો થવા જોઈએ અને સરકારે પણ આને માટે કડક કાયદો બનાવવો જોઈએ. અત્યારે જે કાયદો છે પાંગળો કાયદો છે, એ કાયદાનો ડર લોકોમાં પેદા નથી થવાનો. લોકોમાં જો ડર પેદા કરવો હોય અને આવી વસ્તુઓ બનાવટી વસ્તુઓ ભેળસેળ જો બંધ કરવી હોય તો કડક કાયદાની જરૂર છે અને કડક કાયદો હોવો જોઈએ એવી મારી માગણી છે. સમગ્ર માહિતી આપવા માટે.